હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને બધા? આજે આપણે એક નવા જ ટોપિક સાથે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો સાથે ચર્ચા કરીશું. તો ભારત સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. તો ભારત દેશ છે તે પ્રાકૃતિક એટલે કે જે કુદરતી આપણે અમૂલ્ય ભેટ મળેલી છે તેની અંદર વિશ્વના દેશો કરતા અમૂલ્ય વારસો ધરાવે છે. સાથે સાથે સાંસ્કૃતિક વારસો જે આપણું કલ્ચર છે તે તો આપણા ભારતની અંદર જે કાશ્મીર આવેલું છે તેને જે પૃથ્વી પરનું સ્વર્ગ ગણવામાં આવે છે. તો પ્રાકૃતિક સમૃદ્ધિના કારણે અને સાંસ્કૃતિક વારસાના સ્થળો નિહાળવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે. તો આજે ભારતની અંદર આવેલો અનેરો અમૂલ્ય ભેટ જે કુદરત તરફથી મળેલી છે તેવી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાને નિહાળવા માટે થઈ, એને જોવા માટે થઈ, એને માણવા માટે થઈ અને દેશ વિદેશના જે યાત્રીઓ છે અથવા તો પ્રવાસીઓ છે એ ભારતની મુલાકાત લે છે. આ પાઠની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની માહિતી એનો પરિચય આપવામાં આવેલો છે. તો ભારતની અંદર આવેલા જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે જેણે ભારતના વારસાની ધરોહરને જાળવી રાખેલી છે અને વિશ્વની અંદર એને પ્રસિદ્ધિ પામેલા છે તેવા સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં સૌથી પહેલા આવે છે અજંતાની ગુફાઓ. તો જે અજંતાની ગુફાઓ છે એ ક્યાં આવેલી છે? તો કે મહારાષ્ટ્ર જિલ્લા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. તો આ જે અજંતાની ગુફાઓ છે એ શા માટે સાંસ્કૃતિક વારસાનો અજોડ નમૂનો અથવા તો એની અંદર ખ્યાતિ પામેલું છે? તો આ જે અજંતાની ગુફાઓ છે મહારાષ્ટ્ર રાજ્યના જે ઔરંગાબાદ જિલ્લો છે એના અજંતા ગામની પાસે આવેલી છે. સહ્યાદ્રીની પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ જેવા આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. તો અજંતાની જે આપણી પ્રાચીન પર્વતમાળા છે એવી સહ્યાદ્રીની જે પર્વતમાળા છે એને કોરીને એટલે કે એને કાપીને એની વચ્ચેથી છે એ ઘોડાની નાળ આકારે છે આ અજંતાની ગુફાઓનો 29 ગુફાઓ છે એ આવેલી છે. વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે અને આપણા જે વાસ્તુશાસ્ત્ર જે આપણા ગ્રહોને કારણે જે આપણી વાસ્તુકલાનો વિકાસ થયો તો એ દ્રષ્ટિએ આ અજંતાની ગુફાઓ છે એનું ઘણું મહત્વ છે. અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય છે એટલે કે આ અજંતાની ગુફાઓ છે એને બે ભાગમાં વહેંચી શકાય છે, બે ભાગ પાડી શકાય છે. એમાં પહેલું છે ચિત્રકલા આધારિત એટલે કે ચિત્રો બનાવી એની અંદર ચિત્રની અંદર જે કલા દર્શાવેલી છે એના આધારિત અને બીજું છે શિલ્પકલા આધારિત એટલે કે પથ્થરો છે શિલાઓ છે એને કોતરી અને આ મૂર્તિઓને આકાર આપવામાં આવ્યો છે. તો આ બે કલાના આધારે છે આ ગુફાઓને વહેંચી શકાય છે, ચિત્રકલા આધારિત અને શિલ્પકલા આધારિત ગુફાઓ. અહીં ભીત ચિત્રો આધારિત ગુફાઓ તો જે ભીત ચિત્રો એટલે કે ભીતોમાં જે ચિત્રો બનાવવામાં આવેલા છે અજંતાની અંદર તો એ ગુફાઓમાં 1 નંબરની 2 નંબરની 10 નંબરની 16 નંબરની અને 17 નંબરની ગુફાઓના જે ભીત ચિત્રો છે જે ભીતમાં દોરેલા ચિત્રો છે એ અજોડ અને ઉચ્ચ કક્ષાના છે. અજોડ એટલે કે એના જેવી વિશ્વની અંદર બીજી જોડ શક્ય નથી અથવા તો એના જેવી વિશ્વની અંદર બીજી જોડ નથી અને ઉચ્ચ એટલે કે જે સર્વશ્રેષ્ઠ કક્ષાના ચિત્રો છે એ અહીં આવેલા છે. આ ચિત્રનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે. તો આ જે અજંતાની અંદર જે પણ ચિત્રો અથવા તો જે પણ ગુફાઓની અંદર આવેલા છે એ તમામે તમામનો મુખ્ય વિષય જે બૌદ્ધ ધર્મને અનુસરી એના પ્રમાણે છે આ ચિત્રોને રચવામાં આવેલા છે. અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય છે.
અજંતાની ગુફાઓ છે એમાં પેલા આવેલું કે ગુફાઓને બે ભાગમાં વહેંચવામાં આવેલી છે. હવે છે આ અજંતાની ગુફાઓને બે પ્રકાર પાડી શકાય, એમાં પહેલું છે ચૈત્ય અને બીજું છે વિહાર. તો એના બે જે ગુફાઓના પ્રકાર પાડી શકાય એમાં ચૈત્ય એટલે કે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના ને ઉપાસના માટેનું સ્થળ. તો ચૈત્ય કોને કહેવું? તો કે બૌદ્ધ ધર્મના લોકો છે એ જ્યાં પ્રાર્થના કરી શકે, ઉપાસના ભગવાનની સાધના કરી શકે, એનું રટણ, એના મંત્ર, એના જાપ કરી શકે એવા સ્થળને કહેવામાં આવે છે ચૈત્ય. અને બીજું છે વિહાર. તો વિહાર એટલે કે બૌદ્ધ ભિક્ષુઓ જ્યાં નિવાસ અને અધ્યયન કરી શકે. તો કે બૌદ્ધ ધર્મના લોકો એના જે સાધુઓ છે, એના જે શિષ્યો છે એ ત્યાં રોકાય અને ત્યાં છે એ અધ્યયન એટલે કે ભણી શકે અને નિવાસ એટલે કે રોકાઈ શકે એવા સ્થળને કહેવામાં આવે વિહાર. તો આ જે અજંતાની ગુફાઓ છે એને બે ભાગમાં વહેંચી શકાય, બે ભાગ બે પ્રકાર પાડી શકાય, એમાં એક ચૈત્ય અને બીજું વિહાર. એની અંદર જે 9, 10, 19, 26 અને 29 આમ પાંચ જે ગુફાઓ છે એ ચૈત્ય છે. બાકીની ગુફાઓ એટલે ટોટલ કેટલી છે? 29. એમાંથી 5 એટલે 24 ગુફાઓ છે એ કઈ છે? વિહાર. તો આ જે 5 કઈ કઈ? 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય પ્રકારની છે અને બાકીની જે 24 છે તે વિહારો છે. અજંતાની ગુફાઓ એક સમયે વિસરાય ગઈ હતી. તો એક સમય એવો હતો કે અજંતાની ગુફાઓ વિસરાય એટલે કે એને બધા ભૂલી ગયેલા એ છે, એ વિસરાઈ ગયેલી હતી. તેને ઈસવીસન 1819 માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃસંશોધિત કરી અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. તો આ જે અજંતાની ગુફાઓ છે એ અમુક સમય પહેલા ભૂલાઈ ગઈ હતી, એને ફરીથી છે એ પ્રસિદ્ધિ અપાવવાનું કાર્ય અંગ્રેજ કેપ્ટન હતા જ્હોન સ્મિથ, એણે 1819 સાલમાં ફરીથી આ અજંતાની ગુફાઓને વિશ્વની અંદર ખ્યાતિ અપાવેલી, પ્રસિદ્ધ કરેલી, એનું ફરીથી સંશોધન કરેલું. આ જે અજંતાની ગુફાઓ છે એની અંદર પ્રારંભિક એટલે કે શરૂઆતની અંદર બૌદ્ધના જે વાસ્તુકલા છે, ગુફાચિત્રો છે અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ જે ઉદાહરણોમાં સ્થાન પામે છે અને બૌદ્ધ ધર્મની જે જીવનશૈલી છે તેનું વાસ્તુશાસ્ત્ર છે એ તમામનું ઉત્કૃષ્ટ અજોડ નમૂનો છે આ ગુફાઓ છે એ પોતાનું ઉદાહરણ દ્વારા સાબિત કરે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકસાન થયું છે અને આ અજંતાની જે ગુફાઓ છે એ માનવીય હસ્તક્ષેપ એટલે કે પ્રવાસની અંદર અથવા તો યાત્રા મુસાફરો છે આમ જ્યારે અજંતાની ગુફાઓની મુલાકાત લે છે ત્યારે એની જે શિલ્પકલા અથવા તો જે ચિત્ર દોરેલા છે એની અંદર છે એ આજુબાજુમાં એને નુકસાન કરી, એને ઠેસ પહોંચાડી અને એને હસ્તક્ષેપ એટલે કે માનવીય અવરજવરને કારણે થઈ અને સમય જતા આ ગુફાઓને નુકસાન પહોંચાડેલું છે અથવા તો એના ચિત્રોને છે એ ખરાબ કરેલા છે. અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને આ જે અજંતાની ગુફાઓ છે એની પ્રસિદ્ધિને કારણે એની અંદર કરેલું અજોડ બે મૂન કહી શકાય તેવું એનું જે ચિત્રો દોરેલા છે એના કારણે માત્ર ભારતમાં જ પ્રખ્યાત નથી પરંતુ વિશ્વની અંદર છે એને ભારતની પણ સમૃદ્ધિને વધારેલી છે. ચિત્રકલા, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા ક્લાસ સર્જનને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. તો આની અંદર જે ચિત્ર દોરીને એના ચિત્રને આકાર આપી
અને એના દ્વારા જે સર્જન કરેલું છે, જે શિલાઓ પથ્થરો પથરી અને એની અંદરથી મૂર્તિઓનું સર્જન કરેલું છે, એના કારણે અને આ બંનેના સમય ભેદ જે આ બંનેના દ્વારા છે આ અજંતાની ગુફાઓની રચના કરેલ છે એના કારણે થઈ અને માત્ર આ જે આ કલાના સર્જનના કારણે આ બંનેના સમન્વય આ બંનેને એક રૂપે દર્શાવી અને માત્ર ભારતની અંદર જ નહીં પરંતુ વિશ્વની અંદર છે ભારતની આ કલાનું છે એ ગૌરવ અપાવ્યું છે. આગળ આવે છે આવી જ એક સાંસ્કૃતિક સાહિત્ય વારસાનું સ્થળ એ છે ઇલોરાની ગુફાઓ. તો ઇલોરાની ગુફાઓ છે એ પણ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે. જેમ અજંતાની ગુફાઓ પણ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી હતી એમ ઇલોરાની ગુફાઓ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે. અહીં કુલ 34 ગુફાઓ આવેલી છે. તો આજે અજંતાની ગુફાઓ છે એમાં કુલ 34 ગુફાઓ આવેલી છે. જુદા જુદા એવા ગુફા મંદિરોના 3 સમૂહો છે અને અહીં આજે ઇલોરાની ગુફાઓ છે એની અંદર આ ગુફા મંદિર છે એના 3 સમૂહો છે. એમાં પહેલો છે બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ જે 1-12 નંબરની અંદર એટલે કે કુલ 12 ગુફાઓ આવેલી છે. બીજો છે હિન્દુ ધર્મને લગતી ગુફાઓને કારણે 1-29 નંબરની ગુફાઓ, ટોટલ 17 ગુફાઓ આવેલી છે. અને ત્રીજું છે જૈન ધર્મને લગતી ગુફાઓ 30-34 એટલે કે ટોટલ 5. આ 34 ગુફાઓ છે એ ધર્મને આધારે વિભાજિત કરેલી છે. બૌદ્ધ ધર્મને લગતી, હિન્દુ ધર્મને લગતી અને જૈન ધર્મને લગતી ગુફાઓ આવેલી છે. રાષ્ટ્રકૂટો રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયેલું છે, જેમાં 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. રાષ્ટ્રકૂટ જયારે ભારતની અંદર રાષ્ટ્રકૃત મહારાષ્ટ્રની અંદર રાષ્ટ્રકૃત રાજાઓનું નિર્માણ થયેલું એ જયારે એ રાજ્ય કરતા હતા, શાસન કરતા હતા એ સમયે છે આ ઇલોરાની ગુફાઓનું નિર્માણ એનું કાર્ય કરવામાં આવેલું છે. અને આની અંદર 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે જે 50 મીટર લાંબું, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. તો આ જે 16 નંબરની ગુફાની અંદર આવેલું કૈલાસ મંદિર એક જ પથ્થરમાંથી એટલે કે એક જ શિલાની અંદરથી કોતરી અને બનાવવામાં આવેલું છે, જેની લંબાઈ છે 50 મીટર, એની પહોળાઈ 33 મીટર અને એની ઊંચાઈ છે 30 મીટર છે. દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે. તો દરવાજા એના જે અંદર આપણે પ્રવેશ દ્વાર કરીએ ત્યારે એના દરવાજા છે, ઉપર જે ગોળ આકારે ઝરૂખા છે અને સુંદર સ્તંભો ને આજુબાજુમાં જે ઝરૂખા વચ્ચે આવેલા સ્તંભો છે તે અત્યંત જે સુશોભિત એને શણગારી એને જે આકાર આપવામાં આવેલો છે, જેને એના આખે આખા એક મંદિરની જે આ ગુફાની છે એ શોભામાં અવર્ણનીય એટલે કે આપણી પાસે છે એને વર્ણન કરવા માટેના શબ્દ પણ ટૂંકા પડે એ રીતે આનું છે એ કલાપ દર્શાવવામાં આવેલી છે. પહાડ વાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન 600 થી લઈ અને ઈસવીસન 1000 ના કાળની છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. ને આ જે ગુફાઓ છે એટલે કે ઇલોરાની ગુફાઓ છે ઈસવીસન પહેલા ઈસવીસન 600 થી લઈને ઈસવીસન 1000 ની સાલ સુધીનું છે એ ભારતની જે સાંસ્કૃતિક એને જે ભારતનો વારસો છે એની બેજોડ અને એનું અત્યારે જીવન આપણે જોઈ શકીએ એવું પ્રદર્શન છે એ કરાવે છે. બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા
છે, પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય આપે છે. તો આ જે બૌદ્ધ, જે આપણે આગળ જોઈતું કે એની અંદર હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ, ને એના ત્રણેય નો સમન્વય, એટલે કે આ ત્રણેય જે ત્રણેય ધર્મ છે એનો એક જૂથ, એની અંદર આવેલી શાંતિ સલાહ સુમેળ ભર્યા સંબંધો છે એને બતાવે છે. એની સાથે સાથે આ ત્રણેયના પવિત્ર સંબંધનો છે આ ઇલોરાની પરિસર, આ ઇલોરાની ગુફાઓની અંદર એની અદ્વિતીય કલાત્મક, અને એને જે કલાત્મક કલાને ચિત્રેલું અથવા તો બનાવેલું છે એ માત્ર ભારતના સર્જનની, એની અંદર આવેલી કલાના સર્જનની નહીં, એને બનાવેલી તકનીકનો પણ એક અજોડ નમૂનો છે એ દર્શાવે છે. એની અંદર આવેલી એની ઉત્કૃષ્ટતા એ કારીગરોની જે કલાઓ છે એ આપણે દર્શાવે છે. સાથે સાથે ભારતના પ્રાચીન સ્થાપત્યોના ધૈર્યવાન ચરિત્રનો પણ પરિચય આપે છે, ને સાથે સાથે ભારતનો જે વારસો છે તેના પરિચય, એને ઓળખાણ, ભારતની જે અંદર આવેલી એકતા અને સંબંધો, એ બધું છે એ આખી આખા ધૈર્યવાન ને એની અંદર રહેલી શક્તિ જે કલા છે એનો પરિચય આપે છે. ત્રીજું છે એલિફન્ટાની ગુફાઓ. મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. આ ત્રણે ત્રણ મહારાષ્ટ્ર રાજ્યની અંદર જ છે, અને મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર છે એ અરબ સાગરની અંદર આ એલિફન્ટની ગુફાઓ આવેલી છે. આ એલિફન્ટની ગુફાઓની અંદર કુલ 7 ગુફાઓ આવેલી છે. આ જગ્યાને એલિફન્ટા નામ છે એ પોર્ટુગીઝોએ આપ્યું છે. તો આ એલિફન્ટા ગુફાઓનું નામ કોણે આપેલું? પોર્ટુગીઝોએ. તો શા માટે આપ્યું છે? તો એમણે આ નામ અહીં પથ્થરમાંથી બનાવેલ, એટલે કે કોતરેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે. તો આ જે હાથીનું ચિત્ર, જે પથ્થરને કોતરી, શિલ્પને કોતરી અને હાથીનું ચિત્ર બનાવેલું છે એના કારણે છે આ ગુફાઓનું નામ આપવામાં આવેલું છે એલિફન્ટા. અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાયેલી છે. અહીંની ગુફા એટલે કે એલિફન્ટાની ગુફાઓ છે એની અંદર અનેક સુંદર, એક કરતા એક એવી સુંદર કૃતિઓ, એ કલાનું પ્રદર્શન બતાવેલું છે, કંડારેલું એટલે કે દોરેલી છે, જેમાં ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ગણના દુનિયાની મૂર્તિઓમાં થાય છે. અને આ શિલ્પકૃતિઓ આવેલી છે એમાં સૌથી શ્રેષ્ઠ એવી ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આની ગુફાની જે તુલના છે, આની ગુફાની જે ગણના છે એ વિશ્વની મૂર્તિઓની અંદર થાય છે. આ જે ત્રિમૂર્તિ ગુફા છે એ ગુફા નંબર 1 આવેલી છે, જે ઈસવીસન 1987 યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવેલું છે. તો આ જે ત્રિમૂર્તિ છે એને વિશ્વની સર્વોત્તમ, સૌથી ઉત્તમ મૂર્તિઓમાં ગણના થાય છે. એના કારણે 1987 છે યુનેસ્કો, તો યુનેસ્કો શું કાર્ય કરે? તો કે જે પ્રાચીન કલાને સાચવી રાખ્યું, એને વિશ્વની અંદર સ્થાન આપ્યું, અને આવી મૂર્તિઓ અથવા તો આવા સ્થળોને છે એ સાંસ્કૃતિક વારસાની ધરોહર ટકી રહે અને એની વિકાસ થાય એ માટે થાય, અને યુનેસ્કો છે એને એનું સ્થાન, એનું વધારે ને વધારે વિકાસ થાય એટલા માટે કાર્ય કરે છે. યુનેસ્કો એ છે 1987 છે આ એલિફન્ટાની ગુફાને એ સાંસ્કૃતિક ધરોહરની પરંપરાની જે છે એને સ્થાન આપેલું છે. સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે, અને ત્યાંના એટલે કે આ મહારાષ્ટ્રની અંદર મુંબઈની અંદર જે આજુબાજુના વિસ્તારના લોકો છે એ આ સ્થળને એટલે કે એલિફન્ટાની ગુફાઓને ધારાપુરી તરીકે ઓળખાવે છે. હવે આગળ આવે છે મહાબલીપુરમ.
તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. તો તમિલનાડુ છે, તમિલનાડુ રાજ્ય એના ચેન્નઈથી 60 કિલોમીટર દૂર અંતર ઉપર આ મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર, સ્થાપત્ય અને સાગર કિનારે માટે પ્રખ્યાત છે. તે આ મહાબલીપુરમ છે એ તમિલનાડુના ચેન્નઈની નજીક છે, 60 કિલોમીટર દૂર આવેલું છે. અને આ કોના માટે પ્રખ્યાત? એના સ્થાપત્ય, એની અંદર આવેલી કલાઓ અને સાથે સાથે સાગર કિનારા માટે, એનો જે દરિયા કિનારો બીચ છે એના માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા જે નરસિંહરાવ પ્રથમના ઉપનામ, એનું ઉપનામ આપવામાં આવેલું હતું, એને યુદ્ધમાં જીતેલા કાર્યને કારણે મહામલ, તા મહામલ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવેલું છે. કોના ઉપરથી? તો કે દક્ષિણ રાજા જે ભારતના પલ્લવ રાજાના વંશ જે રાજા થઈ ગયા નરસિંહરાવ પ્રથમ, તેનું ઉપનામ મહાબલી મહામલ, જેના ઉપરથી આ મહાબલીપુરમ નામ રાખવામાં આવ્યું છે. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું. અને આ જે પલ્લવ વંશના રાજા નરસિંહરાવ પ્રથમ છે એના સમયમાં છે અહીંયા 7 રથ મંદિરો, જે રથ આકારના, એના ઘોડા હોય આગળ એ રથ ઉપર બેઠા હોય એવા 7 મંદિરોનું નિર્માણ કરેલું હતું. જો કે આજે 5 રથ મંદિરો હયાત છે અને બાકીના 2 રથ છે એ દરિયાની અંદર છે, વિલીન થઈ ગયા છે. આજે નરસિંહરાવ પ્રથમ પલ્લવ વંશના રાજા હતા, એને 7 રથ મંદિરો બનાવેલા હતા, એમાંથી 5 મંદિરો અત્યારે હાલમાં છે અને 2 છે દરિયામાં વિલીન, એટલે કે નાશ પામેલા છે. આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવા લાયક છે. અને સાથે સાથે આ મહાબલીપુરમ ની અંદર છે હાસ્ય મુદ્રામાં, એટલે કે હસ્તી, વિષ્ણુ ભગવાનની હસ્તી મૂર્તિ તથા મહિષાસુર રાક્ષસનો વધ કરતા દુર્ગા દેવીનું શિલ્પ, એટલે કે આકૃતિ પણ અહીંયા જોવા લાયક છે. વિશ્વભરમાં ખડક શિલ્પના 2 મૂળ સ્થાપત્ય ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. અને સાથે સાથે વિશ્વની અંદર જે 2 મૂળ, એટલે કે એના જેવી જોડ ન હોય એની અંદર સ્થાપત્ય ધરાવતું, એની અંદર નામના મેળવનાર આ મહાબલીપુરમ છે એ પ્રાચીન, એટલે કે ભારતના ઇતિહાસની અંદર છે એ પહેલાના સમયની અંદર બંદર તરીકે પણ જાણીતું હતું. હવે તમારે હોમવર્કમાં ઇલોરાની ગુફાઓ અને અજંતાની ગુફાઓ વિશે લખવાનું છે. અહીંયા સુધી રાખીએ.